જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું કલરવ. તો કલરવમાં આપણે જોઈશું પાઠ 10, ઓળખો અને રંગ પૂરો. આપણે જોઈશું પાના નંબર 118, એમાં પ્રશ્ન 6, ઓળખો અને રંગ પૂરો. તો આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા અક્ષર આપેલા છે, મૂળાક્ષરો આપેલા છે, એક એક અક્ષર સ, થ, ઠ અને ઢ. તો અહીંયા આપણને બધા અક્ષરો ભેગા આપેલા છે, તો એમાંથી આપણે શરણાઈનો સ અથવા તો સંકોરાનો સ એ શોધવાનો છે અને એમાં આપણે રંગ પૂરવાના છે. તો અહીંયા જ્યાં જ્યાં સ હોય ત્યાં આપણે રંગ પૂરવાના છે. આ રીતના વિદ્યાર્થી મિત્રો તમારે રંગ પૂરી લેવાના છે. ત્યાર પછી આવશે થ, થડનો થ. ચિત્ર તમે જોઈ શકો છો, થડ આપેલું છે. તો અહીંયા આ રીતના થ, થડનો થ દેખાય ત્યાં આપણે રંગ પૂરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ થ આપેલા છે, 1, 2 અને 3. તો તમારે અહીંયા તમને જે ગમે તે તમારે એમાં રંગ પૂરવાનો છે. ત્યાર પછી આવશે ઠળિયાનો ઠ. તો અહીંયા આપણે ઠ, ઠળિયાનો શોધી અને એમાં રંગ પૂરીશું આ રીતના. ત્યાર પછી આવશે ઢગલાનો ઢ. તો અહીંયા આપણને ઢગલાનો ઢ શોધવાનો છે. તો અહીંયા આપણને 4 જગ્યાએ ઢગલાનો ઢ આપેલો છે, તો એ 4 એ 4 ઢગલાના ઢમાં રંગ પૂરવાનો છે. ત્યાર પછી આંગળી ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ઢ, ઢગલાનો ઢ, ઠળિયાનો ઠ, શંકોરાનો સ અને થડનો થ આપેલો છે. તો અહીંયા આપણે આંગળી ફેરવી અને કઈ રીતના લખાય છે એના વણાકો જોવાના છે અને એ રીતના આપણે લખવાનું છે. તો પહેલાં આપણે લખીશું ઢગલાનો ઢ. ફક્ત આંગળી ફેરવી અને અનુભવ કરવાનો છે કે આપણે અહીંયા આ રીતના લખીશું. પછી આવશે ઠળિયાનો ઠ, પછી આવશે શંકોરાનો સ અને થડનો થ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાના નંબર 119 ઉપર જોઈશું. તો 119 ઉપર પ્રશ્ન 8, ટપકા જોડો અને લખો. તો અહીંયા આપણને ઢગલાનો ઢ આપેલો છે, એના ટપકા છે. તો એ ટપકા આપણે આ રીતના ઘૂંટી લેવાનું છે. ત્યાર પછી એ ખાલી લીટી આપેલી છે એમાં જ ફરીથી આપણે લખવાનું છે. આ રીતના તમારે વિદ્યાર્થી મિત્રો ઢગલાનો ઢ લખી લેવાનો છે. ત્યાર પછી આવશે ઠળિયાનો ઠ. તો ઠળિયાના ઠ પણ આ રીતના ઘૂંટી લેવાનું છે અને નીચેની લીટીમાં તમારે ઠળિયાના ઠ લખવાનો છે. ત્યાર પછી આવશે શરણાઈનો સ અથવા તો સંકોરાનો સ, એને પણ આ રીતના ટપકા આપેલા છે એમાં તમારે આ રીતના ઘૂંટી લેવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા નીચે ખાલી જગ્યા આપેલી છે, ખાલી લીટી, એમાં તમારે ઉપરથી જોઈ અને સરસ અક્ષરે લખવાનું છે. ત્યાર પછી આવશે થ, થડનો થ. તો થડનો થ પણ ઘૂંટી અને પછી નીચે લખવાનો છે. ત્યાર પછી આવશે ક, કલમનો ક અને માથે મીંડું. કને માથે મીંડું, કમ. શું વંચાશે? કમ. તો તમારે આ રીતના ક ઘૂંટી અને પછી નીચેની લીટીમાં લખી લેવાનું છે. અસ્તુ.